हेलो स्टूडेंट्स, हवे आपणे જોઈએ મેથ્સ ની અંદર સબ્જેક્ટ 15.1 નો ત્રીજો ક્વેશ્ચન. મિત્રો, ત્રીજા ક્વેશ્ચન ની અંદર તમને હું કીધું છે કે 14 ચેપ્ટર નો પાંચમો દાખલા પરથી આપણે રકમ જોવાની છે અને ઓગસ્ટ માસમાં જન્મેલ બા વિદ્યાર્થીઓની આપણે સંભાવના શોધવાની છે. તો મિત્રો, 14માં ચેપ્ટરનો પાંચમો દાખલો, ઉદાહરણનો પાંચમો દાખલો તમે જોશો તો તેની અંદર તમને જોવા મળશે એક પ્રકારનો આલેખ આપેલો છે અને તે આલેખ પર દર્શાવેલ માહિતી અહીં કોષ્ટક સ્વરૂપે મેં લખી છે. આલેખની અંદર દર્શાવે છે કે કયા મહિનામાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મ કયા મહિનામાં થયો છે તે માહિતી તે આલેખ ઉપર દર્શાવવામાં આવી છે. તે માહિતીને અહીં કોષ્ટક સ્વરૂપે લખી છે. મિત્રો, આપણને આખા વર્ષ દરમિયાન 40 વિદ્યાર્થીઓને જન્મની માહિતી આપવામાં આવે છે. તે 40 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ કયા મહિનામાં જન્મ્યા છે તે માહિતી આ કોષ્ટકમાં આપેલી છે. કોષ્ટક પરથી આપણે જોઈ શકીએ જાન્યુઆરી મંથમાં 3 વિદ્યાર્થી, ફેબ્રુઆરી મંથમાં 4, માર્ચમાં 2, એપ્રિલમાં 2, એ રીતે ડિસેમ્બર સુધીની માહિતી આપણી પાસે છે. બરાબર, કે કયા મંથમાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મ થયો છે તેમાંથી આપણે વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો. તેમાંથી કોઈ વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો મિત્રો, બીજી આપણે માહિતી આપી છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે. તો કે વર્ષ દરમિયાન જન્મેલા વિદ્યાર્થીઓ છે 40, એટલે અહીં કુલ પ્રયત્નોની સંખ્યા થશે 40. કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 40. બીજી માહિતી આપણી પાસે છે કે ઓગસ્ટ માસમાં જન્મેલ હોય એવા વિદ્યાર્થીની સંભાવના આપણે શોધવાની છે. તો ઓગસ્ટ માસમાં 6 વિદ્યાર્થીઓનો જન્મ થયો છે. ઓગસ્ટ માસમાં વિદ્યાર્થીની સંખ્યા બરાબર 6. તો આપણે ઓગસ્ટ માસની અંદર જન્મેલા વિદ્યાર્થી માટેની સંભાવના શોધવાની છે. તો હવે આપણે લખીએ P of E બરાબર આપણી પાસે સૂત્ર છે, ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા, એટલે કે અહીં થશે ઓગસ્ટ માસમાં જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં વિદ્યાર્થીની કુલ સંખ્યા. ઓગસ્ટ માસમાં જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 6 ભાગ્યા વિદ્યાર્થીની કુલ સંખ્યા, એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા છે 40. તો એના બરાબર 3 × 6 = 40. આપણે જો આન્સર કરશું તો 3/20 આપણને આન્સર મળે છે. બરાબર છે મિત્રો. તો અહીં વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના કેટલી થશે? 3/20 થશે. બરાબર, અથવા 6/40 થશે. કુલ વિદ્યાર્થીઓ 40, 40માંથી ઓગસ્ટમાં જન્મ્યા હોય તેવા વિદ્યાર્થીઓ 6, આ 6 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીની વાત અહીં કરવામાં આવી છે. બરાબર છે મિત્રો, સરળ એક્ઝામ્પલ છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 ની અંદર 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામની આવૃત્તિ આપણને અહીં દર્શાવી છે. જો 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે
તેની સંભાવનાની ગણતરી કરો. આપણે મિત્રો અહીં 3 સિક્કાઓ અને 200 વખત ઉછાળવાનો એક પ્રયોગ કરવા માંગ્યો છે, જેમાં 3 વાર 3 સિક્કા પર છાપ આવે તેવું 23 વખત બને છે, 2 સિક્કા પર છાપ આવે તેવું 72 વખત બને છે, 1 સિક્કા પર છાપ આવે તેવું 77 વખત બને છે, અને 1 પણ સિક્કા પર છાપ ન આવે તેવું 28 વખત બને છે. એમાંથી આપણે 2 વાર છાપ આવે તેની સંભાવના શોધવાની છે. મિત્રો કરવામાં આવેલ પ્રયત્નોની સંખ્યા 200 છે. આ જ 200 અહીં આવૃત્તિમાં વહેંચાયેલા છે, બરાબર છે. આ 23, 72, 77 અને 28 આમનો સરવાળો કહીએ તો તે આપણને કેટલો મળે? 200 મળે. કુલ પ્રયત્નો જે છે 200 તે અહીં આવૃત્તિમાં અલગ અલગ માં વહેંચાયેલા છે, બરાબર મિત્રો. તે બાબત ખાસ ધ્યાનમાં આપણે રાખવી. તો હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સૌ પ્રથમ કુલ પ્રયત્નોની સંખ્યા અહીં 3 સિક્કાને એક સાથે ઉછાળતા થતા પ્રયત્નોની સંખ્યાની આવૃત્તિનો સરવાળો એટલે કે મિત્રો 23 વત્તા 72 વત્તા 77 વત્તા 28 બરાબર 200 થાય. માટે પ્રયત્નોની કુલ સંખ્યા બરાબર 200. હંમેશા ધ્યાનમાં રાખવું કુલ પ્રયત્નો આપેલા હશે તે આપણે માહિતીની અંદર ક્યાંક વહેંચાયેલા હશે. અહીં 200 વખત સિક્કા ઉછાળવામાં આવે છે તે આવૃત્તિ સ્વરૂપે 4 ભાગમાં વિભાજિત છે, 23, 72, 77 અને 28 બરાબર છે, જેમાં 23 વખત 3 છાપ, 72 વખત 2 છાપ, 77 વખત 1 છાપ, 28 વખત છાપ ન મળે. આવો મિત્રો આપણને માહિતી કોષ્ટક આપેલું છે. આપણે એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેવી સંભાવના, તો 2 વાર છાપ આવે તેવા આવૃત્તિ કેટલી છે? 72. એટલે કે 2 વાર છાપ આવે તેવા પ્રયત્નો કેટલા છે? 72 છે. તો આપણે લખીએ અહીં 2 વાર છાપ આવે તેની આવૃત્તિ બરાબર 72. માટે હવે મિત્રો આપણે લખીએ P of E બરાબર એટલે કે આ ઘટના ઉદ્ભવે, 2 વાર છાપ મળે ઘટના ઉદ્ભવે તે માટે આ પ્રયત્નોની સંખ્યા તો આપણે જાણીએ છીએ. સૂત્ર P of E બરાબર ઘટના E ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા, એટલે કે અહીં સિક્કા પર 2 વાર છાપ આવે તે ઘટનાની આવૃત્તિ ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, 2 વાર છાપ આવે તેવા આવૃત્તિ છે 72 અને કુલ પ્રયત્નોની સંખ્યા છે 200. તો 72 ના છેદમાં 200 મિત્રો આપણો જવાબ આવશે. આગળ આપણે જોઈએ તો 8 9 72 અને 25 18 200. તો આ કે
कैंसल माटे ही जवाब आवशे 9 ना छेद में 25 तो 3 सिक्काओं ने 200 ग्राम उछाड़वामां आवे तेमांथी 3 मांथी 2 सिक्का पर छाप आवे तेनी संभावना केटली छे 9 ना छेद में 25 થશે બરાબર છે મિત્રો થેન્ક યુ